નીટ પેપર લીક મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલ તમામ કેસો પર સુપ્રીમ કોર્ટ લેશે નિર્ણય. કેસની સીબીઆઈ તપાસ અને પરીક્ષા ફરી લેવા મામલે એનટીએને 5મી નોટિસ. વધુ સુનાવણી 8મી જુલાઈએ. તો આ મામલે આરજેડી સાથે તાર જોડાયેલા હોવાનો બિહારના નાયબ મુખ્યમંત્રીનો આક્ષેપ. યુજીસી નીટ પરીક્ષા મામલે સીબીઆઈ કરશે તપાસ. ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ કરાશે જાહેર. કેન્દ્ર સરકારે કહ્યું પરીક્ષામાં ગેરરીતિની શક્યતાને જોતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય. બિહાર સરકારને પટના હાઈકોર્ટે આપ્યો ઝાટકો. અનામતની ટકાવારીને 50% વધારી 65% કરવાનો નિર્ણય હાઈકોર્ટે કર્યો રદ. સર્વે બાદ ગયા વર્ષે બિહાર સરકારે અનામતની મર્યાદામાં કર્યો હતો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે. રેલ, જળ, શિક્ષણ સંબંધી 84 પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ઉદ્ઘાટન. આવતીકાલે શ્રીનગરના ડલ ઝીલના કિનારે યોગ કાર્યક્રમમાં લેશે ભાગ. આવતીકાલે બનાસકાંઠાના નાડાબેટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાએ થશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં થશે સહભાગી. આજે સાંજે વડગામડા ગામમાં ગ્રામજનો સાથે કરશે સંવાદ. રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. વલસાડમાં 1.5 ઇંચ જેટલો વરસાદ. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ. રાજ્યના 207 જળાશયોમાં 38%, તો નર્મદા સરોવરમાં 54% જેટલો પાણીનો ભરાવો. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા પર કસાયો કાયદાનો શકંજો. તપાસ દરમિયાન એસીબીને મળી આવી આવક કરતા વધુ સંપત્તિ. અગ્નિકાંડ મુદ્દે આજે એસઆઈટી રજૂ નહીં કરે રિપોર્ટ. કેટલાક અધિકારીઓના નિવેદન લેવાના બાકી. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ક્લોઝિંગની સાથે બંધ. સેન્સેક્સમાં 141 અંક, તો નિફ્ટીમાં 51 અંકનો ઉછાળો. રિયાલ્ટી મેટલ શેર્સમાં લેવાલી. સોના ચાંદીના ભાવમાં ચમકારો. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર બંધ.